भवानीपुर पेटा चूंटणीना प्रचारना छेल्ला दिवसे भाजपे टीएमसीना कार्यकरो पर हुमलानो आरोप लगाव्यो छे। भाजपे कह्युं के राष्ट्रीय उपाध्यक्ष दिलीप घोष पर भवानीपुरमां प्रचार दरमियान हुमलो करवामां आव्यो हतो। ममता बेनर्जी पर निशान साधता शुभेंदु अधिकारीए सवाल कर्यो कि आखरे हिंसानो आ चक्र क्यारे बंध थशे। तो दिलीप घोषे कह्युं के ज्यारे भवानीपुरमां जनप्रतिनिधिओ पर हुमलो थई शके छे तो पछी सामान्य नागरिको त्यां केवी रीते सुरक्षित रही शके। पीएम मोदी द्वारा आयुष्मान भारत डिजिटल मिशन लॉन्च करवामां आव्यो। आ योजना अंतर्गत देशना दरेक नागरिकने एक हेल्थ आईडी तैयार करवामां आवशे। वडाप्रधाने कह्युं कि स्वास्थ्य क्षेत्रे आ एक क्रांतिकारी पगलो छे। देशना गरीब अने मध्यम वर्गीय लोकोनी सारवार माटे आ योजनाए महत्वनी भूमिका भजवी छे। डिजिटल इंडिया अभियानने देशना सामान्य नागरिकनी शक्ति वधारी छे। भाजप सांसद वरुण गांधीए मुख्यप्रधान योगी शेडीनुं मूल्य वधारीने 400 रूपया प्रति क्विंटल करवानी अपील करी छे। खेडूतोनी दुर्दशा, शेडीनो વધતો ખર્ચ અને મોંઘવારી દરની જોતા આ વર્ષે શેડીનું મૂલ્ય 400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવું જોઈએ તેવું જણાવ્યું। અગાઉ વરુણ ગાંધીએ 12 સપ્ટેમ્બરે પણ મુખ્યમંત્રીને પત્ર લખીને શેડીનું મૂલ્ય વધારવાની માંગ કરી હતી। કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપીને ફસાયા છે। કહ્યું કે ભાજપ અને સંઘના સરસ્વતી શિશુ મંદિરમાં અભ્યાસ કરતા બાળકોના મનમાં બાળપણથી જ નફરતના બીજ રોપવામાં આવે છે, જે આગળ જતા સાંપ્રદાયિક સદભાવનાને બગાડે છે। દિગ્વિજયસિંહે કહ્યું હતું કે આ સાચો સમય છે કે જ્યારે ભાજપ અને આરએસએસની વિચારધારા સામે લડવા માટે તમામ દળોએ એક મંચ પર આવવું જોઈએ। જાતિગત વસ્તી ગણતરીને લઈને મુખ્યપ્રધાન નીતિશ કુમારે કહ્યું કે આ બાબત રાષ્ટ્રીય હિતમાં છે અને તેનાથી વિકાસની દોડમાં પાછળ રહી ગયેલા વર્ગોને મદદ મળશે। જાતિ આધારિત વસ્તી ગણતરી પર પુનઃવિચાર કરે કેન્દ્ર સરકાર। મહત્વનું છે કે કેન્દ્ર સરકારે પોતાના સોગંદનામામાં જાતિગત ગણતરી આધારિત વસ્તી ગણતરીની વાત ફગાવી દીધી હતી। લખનૌમાં યોજાયેલી રેલીમાં ઓબીસી હૈદરાબાદે પ્રસિદ્ધ ચાર મિનારને પોતાની અબ્બાની इमारत गणावी दीधी। ओबीसीए कह्यु कि चार मीनार अमारा अब्बानी इमारत छे। मुसलमानों स्थिति बैंड बजावनार जेवी थई गई छे, जेनी कोई इज्जत नथी होती। हैदराबादना लोकोए लोकसभा चूंटणीमां भाजप कोंग्रेसे हरावा। यूपीमां मुस्लिमोनी वस्ती 19% छे, परंतु तेमनी पासे एक पण नेता नथी। हुं इच्छुं छुं कि मारा मृत्यु पहेला यूपीमां 100 मुस्लिम नेताओ होवा जोईए। શિવસેનાએ મુખપત્ર સામનામાં ઓબીસી પર આકરા પ્રહાર કર્યા। સામના સંપાદક ઓબીસીને ભાજપના અંડર ગાર્મેન્ટ કહેવામાં આવ્યા। ઓબીસીની સભામાં પાકિસ્તાન જિંદાબાદના નારા બોલાવવામાં આવ્યા, તેને લઈને શિવસેના રોષે ભરાઈ। શિવસેનાએ કહ્યું કે ઉત્તર પ્રદેશ ચૂંટણીને અનુલક્ષીને જાતીય ધાર્મિક વિદ્વેષ નિર્માણની સંપૂર્ણ તૈયારી ઓબીસીએ કરી લીધી છે એવું દેખાઈ રહ્યું છે। ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લવ દેવ એક નિવેદનના કારણે વિવાદમાં ફસાયા। બિપ્લવ દેવ સરકારી અધિકારીઓને કોર્ટના અપમાનની ચિંતા ન કરવા કહ્યું, કારણ કે પોલીસ તેમના નિયંત્રણમાં છે। તેમણે કહ્યું કે કોઈને જેલમાં મોકલવું સહેલું નથી। દેવની આ ટિપ્પણીને લઈને હવે વિવાદ ઉભો થયો। વિપક્ષે કહ્યું કે તેમના શાસન હેઠળ લોકશાહી દાવ પર છે। કનૈયા કુમાર કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે। અહેવાલે હવે કનૈયાના વલણથી સીપીઆઈ પરેશાન થઈ ગઈ છે। સૂત્રો મુજબ કનૈયા કુમારે પાર્ટીમાં રહેવા અધ્યક્ષ પદ માંગ્યું છે, ઉપરાંત સર્વોચ્ચ ચૂંટણી સમિતિના અધ્યક્ષ બનાવવા જોઈએ, જે ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરે। મહત્વપૂર્ણ છે કે કનૈયા કુમાર અને દલિત નેતા જિગ્નેશ મેવાણી આજે કોંગ્રેસમાં જોડાઈ શકે છે।